રાજકોટમાંથી ઝડપાયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો રેલો હવે સિવિલ સુધી પહોંચ્યો. મુખ્ય સૂત્રધાર એવો હિંમત ચાવડા રાજકોટ સિવિલમાં નર્સિંગ વિભાગમાં 10 માસથી ફરજ બજાવે છે અને તમામ આરોપીઓ કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર જ રેમડેસિવિર ઇન્જેક્શનનો વેપલો કરતા હતા. જરૂરિયાતમંદોને 10,000માં વેચી મારતા હતા. રાજકોટમાં 24 કલાકમાં 171 નવા કેસ. શહેરના 112, જિલ્લાના 59. વધુ એકનું મૃત્યુ. 221 દર્દી ડિસ્ચાર્જ. અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું. 24 કલાકમાં 197 કેસ સામે આવ્યા. અમદાવાદ શહેર 178, જિલ્લાના 19 કેસ. વધુ 3ના મૃત્યુ. 24 કલાકમાં 202 દર્દી ડિસ્ચાર્જ. વડોદરામાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો નથી. 24 કલાકમાં 133 નવા કેસ આવ્યા. શહેરના 92 અને જિલ્લાના 42. વધુ 2 દર્દીના મૃત્યુ. 92 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો. સુરતમાં કોરોનાનો કહેર અને 24 કલાકમાં 269 નવા કેસ આવ્યા. સુરત શહેરના 160 અને જિલ્લાના 109 દર્દી સામેલ. વધુ 2 દર્દીના મોત થયા. 24 કલાકમાં શહેરમાંથી 283 દર્દી ડિસ્ચાર્જ. શહેરના 183 અને જિલ્લાના 100 દર્દી સામેલ. સુરતમાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ જ નથી. સૌથી વધારે સંક્રમણ હીરાના કારખાના અને કાપડ માર્કેટમાં ફેલાયું. મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ દરમિયાન કતારગામ વિસ્તારમાં આવેલા કારખાનામાં 3 કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતા કારખાનાને સીલ કરી દેવામાં આવ્યું. તંત્ર દ્વારા કારખાનાના માલિક સહિત અન્ય કારખાનાના માલિકોને દંડ ફટકારાયો છે. રાજકીય પક્ષો અને રાજનેતાઓના કાર્યક્રમોમાં થતા નિયમોના ભંગની સામે આંખ આડા કાન કરતી પોલીસ માત્ર સામાન્ય લોકોને જ કાયદાનો ડર બતાવતી હોવાની વાત સાબિત થઈ. સુરતમાં પોલીસ ક્રિકેટ રમતા 100 લોકો સામે દંડની કાર્યવાહી કરી હતી. માસ્ક નહીં પહેરતા રમતા લોકોની અટકાયત કરી પોલીસે દંડ વસૂલી તેમને મુક્ત કર્યા હતા. સુરતના ચકચારી દુર્લભ પટેલ આપઘાત કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. રાંદેરના પીઆઈ લક્ષ્મણ બોડાળા અને પોલીસ કોન્સ્ટેબલ અજય ભોપાળાની એસઆઈટીએ વડોદરાથી ધરપકડ કરી છે. સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને પોલીસે 2 દિવસ પહેલા જ શિંદેની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી હતી. કેસમાં કુલ 11 આરોપી છે, જે પૈકી 3ની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદની વિજલપુર પોલીસ કસ્ટોડિયલ ડેથને લઈને ફરી વિવાદ. સ્ટેટ મોનિટરિંગ સેલે વિજલપુરમાંથી જુગારધામ ઝડપ્યું હતું, જેમાં 7 આરોપી ઝડપાયા હતા, જેમાંથી 1 આરોપીનું કસ્ટડીમાં મોત થયું છે. પરિવારજનો આક્ષેપ છે કે તેને કેન્સરની ગાંઠ હોવાથી ગઈકાલે રાત્રે ઘરે લઈ જવાની રજૂઆત કરી હતી. જોકે પોલીસે આરોપીને ઘરે લઈ જવાનો ઇનકાર કર્યો અને કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું.